વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં કોરોના વાયરસને પગલે સમગ્ર ભારતને લોકડાઉન કરી દેવામાં આવ્યું છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના 25 જિલ્લા મેડિકલના વિદ્યાર્થીઓ કર્ણાટકમાં ફસાઈ ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ વિદ્યાર્થીઓ અત્યાર સુધી કોલેજ કેન્ટીનમાં ભોજન લીધા હતા, પરંતુ આજથી કેન્ટીનમાં જમવાનો પુરવઠો ખતમ થઈ જતા વિદ્યાર્થીઓ અટવાઈ ગયા છે. ત્યારે અટવાયેલા આ વિદ્યાર્થીઓએ પરત વતન પહોંચવા માટે મુખ્યમંત્રીને અપીલ કરતો વિડીયો વાયરલ કર્યો છે અને રાજ્ય સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે. અત્યારે તો આ વિદ્યાર્થીઓના પરિવારજનોમાં ચિંતા જોવા મળી રહી છે. આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તથા સમસ્ત ગુજરાત સરકારને નમ્ર વિનંતી. અમે અહીં ગુજરાતના રહેવાસી, અહીં કર્ણાટક એવા ચિત્રદુર્ગા વિસ્તારમાં અભ્યાસ મેડિકલનો અભ્યાસ કરીએ છીએ. અમારી પરીક્ષા હોવાના લીધે અમે અહીં આવ્યા હતા, પરંતુ અમારી પરીક્ષા રદ થયાના લીધે અમે અહીં ફસાઈ ગયા છીએ. અમે પૂરતા પ્રયાસો કર્યા હતા ઘરે પરત જવા માટે, પરંતુ વાહન વ્યવહાર બંધ થયા હોવાના લીધે અમારા પ્રયાસો અસમર્થ રહ્યા છે. તો અમે ગુજરાત સરકાર પાસેથી આશા રાખીએ છીએ કે અમને ઘરે પરત બોલાવવા માટે મદદરૂપ થશે, તથા અહીં અમારી કોલેજ બંધ હોવાથી અમારો સપોર્ટ ખોરવાઈ ચૂક્યો છે. અમને અહીં ઘણી બધી અગવડતાઓ પડી રહી છે, જેવી કે કોલેજ કેન્ટીન બંધ હોવાના લીધે ખાવા પીવામાં અગવડતાઓ પડી રહી છે. હું મહેશ વાઘેલા, આપણા પ્રધાનમંત્રી સાહેબશ્રીના 21 દિવસના લોકડાઉન તથા સોશિયલ ડિસ્ટન્સિંગને મેન્ટેનના સમર્થનમાં હું અને મારા 25 મિત્રો કર્ણાટકમાં અહીંયા કોરોના મહામારીના લીધે અમે અહીંયા ફસાયેલા છે. આ ઉપરાંત અમે ઘરે આવવા માટે પ્લેનની ટિકિટ પણ કરાવેલ હતી, જે લોકડાઉનના લીધે કેન્સલ થયેલ છે, તથા અમને અહીંયા કોલેજ કેન્ટીન તથા આસપાસની મેસ બંધ હોવાના લીધે જમવામાં પણ તકલીફ પડી રહી છે. આ ઉપરાંત રૂમ પર રસોઈના પૂરતા સાધનો ન હોવાના લીધે અમને જમવામાં પણ તકલીફ થઈ રહી છે. તેના લીધે ગુજરાત સરકારને તથા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબને નમ્ર વિનંતી છે કે આપ અમારી આ વિષયમાં મદદ કરવા નમ્ર વિનંતી, તથા આ વિષય ઉપર અમારા ઘરના સગા સંબંધીઓ તથા વાલીઓ ખૂબ જ ચિંતામાં છે. તો વિજય રૂપાણી સાહેબ શ્રી તથા ગુજરાત ગવર્મેન્ટ આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈ અમને મદદરૂપ થવા અમારી બધાની નમ્ર વિનંતી છે. અને અંતમાં જય ગરવી ગુજરાત, ને આપણે બધા સાથે મળીને કોરોના મહામારીને હરાવીશું. તો આ તરફ દિયોદર અને લાખણી તાલુકાના પણ કેટલાક વિદ્યાર્થીઓ કર્ણાટકમાં ફસાયા છે અને આજે સોશિયલ મીડિયાના માધ્યમથી આ વિદ્યાર્થીઓ દ્વારા એક વિડીયો વાયરલ કરી કેન્દ્ર સરકાર જોડે વતનમાં પરત લાવવા માટેની મદદની માંગ કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને ગુજરાત રાજ્યના ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ અને બનાસકાંઠાના સંસદ સભ્ય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, હું ગુજરાતનો રહેવાસી છું અને કર્ણાટકની અંદર મેડિકલનો અભ્યાસ કરું છું, અને મારી સાથે બીજા 20-25 જેટલા વિદ્યાર્થીઓ ગુજરાતના અહીંયા મેડિકલનો અભ્યાસ કરે છે. જ્યારે અમારે માર્ચની અંદર મેડિકલની એક્ઝામ હતી, જે કોરોના જેવી વૈશ્વિક મહામારીના લીધે રદ થઈ હતી, એ પછી અમે અમારા સંભવ પ્રયત્નો કર્યા ઘરે જવા માટે, પણ સંપૂર્ણપણે ભારત લોકડાઉન હોવાથી જે વાહન વ્યવહાર વ્યવસ્થાઓ છે એ બધી બંધ હતી, જેના લીધે અમે ઘરે જઈ શક્યા નથી. અને એના લીધે અમારા ઘરના જે મારા પેરેન્ટ્સ છે અને અમારા જે રિલેટિવ્સ છે, એ લોકો અત્યારે બહુ ચિંતામાં છે કે અમે કઈ રીતે અહીંયા મેનેજ કરશું, કઈ રીતે જમશું, એ બધી ચિંતાઓ છે. અને ખરેખર અહીંયા હોટલો અને કેન્ટીનો બંધ હોવાના લીધે જમવામાં બહુ જ અગવડતાઓ પડી રહી છે. તો મારી સાથે બીજા 25 જેવા ગુજરાતના વિદ્યાર્થીઓ છે, અહીંયા અભ્યાસ કરે છે, એમને પણ સેમ આવો જ પ્રોબ્લેમ થઈ રહ્યો છે, જમવામાં બહુ પ્રોબ્લેમ છે. અને અમારા પાસે પૂરતા સાધન સામગ્રી ન હોવાના લીધે અમે જમવાનું જાતે પણ બનાવી શકતા નથી. તો અમારી ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે કે એ પૂરતા પ્રયત્નો કરી અને અમને ઘરે લઈ જવા માટે કોઈક રસ્તો બનાવી આપે, અને અમને આશા છે કે કશુંક અમારા માટે સરકાર કરશે. જય હિન્દ, જય ભારત. જનતાના પ્રતિનિધિઓ પણ અત્યારે લોકડાઉનને લઈ ગંભીર જોવા મળી રહ્યા છે અને કોરોના વાયરસથી બચવા માટે લોકોને પણ ઘરમાં રહેવા માટેની અપીલ કરી રહ્યા છે. ત્યારે આજે અમારા સંવાદદાતા હાજરજી રાજપૂત તમને જણાવશે કે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત લોકડાઉનને લઈ શું કરી રહ્યા છે અને કેવી રીતે સમય પસાર કરી રહ્યા છે અને લોકડાઉનને શું સંદેશ આપી રહ્યા છે, તેના પર જુઓ અમારા સંવાદદાતા હાજરજી રાજપૂતનો આ રિપોર્ટ.
જ્યારે કોરોનાનો કહેર મચ્યો છે, જેને લઈને અત્યારે બનાસકાંઠા અને થરાદની અંદર પણ એનો પ્રભાવ જોવા મળે છે. ત્યારે અત્યારે થરાદની અંદર પણ લોકડાઉન જાહેર કરવામાં આવે છે. અત્યારે આપણે થરાદના જે ધારાસભ્ય છે ગુલાબસિંહ રાજપૂત, ખાસ કરીને આપણે બીકે વિદ્યાની જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે કોરોનાનો કહેર છે અત્યારે, પોતે તમે પણ પોતે ઘરે રહો છો તો તમારા પરિવાર જોડે રહો છો, તમે કઈ રીતનું અત્યારે ફિલિંગ કરો છો? દેખો, આ એક વિશ્વમાં મહામારી ફેલાઈ રહી છે, એના જ્યારે ઉપાય માટે કરીને સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે સરકારને વહીવટીતંત્રને જેટલો પણ સહયોગ થાય એનો કરવાનો પ્રયત્ન કરીએ છીએ. સાથે સાથે આ વિસ્તારના લોકોને જે પડતી મુશ્કેલીઓમાં એમને મુશ્કેલીનું સમાધાન લાવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. હું તો લોકોને પણ વિનંતી કરું છું, સરકારી તંત્રને જેટલો થાય એટલો સહયોગ આપો અને આ મહામારીથી બચીએ, કેમકે જીવન છે તો જ બધું છે. કંઈક બીમારી ન કરે, કોઈને પણ એકના ઘરમાં પ્રવેશી તો કેટલાય પરિવારને ભંખી ખાઈ જશે. તો સાથે મળીને આ મહામારી સામે લડીએ. કોરોનાની સામે સમગ્ર દેશમાં જે લડત છે, સાથે મળીને લોકોને પણ આમાં જાગૃત થવાની જરૂર છે. બિનજરૂરી જે લોકો બહાર નીકળે છે, ખાસ કરી એમને વિનંતી છે કે પોતાના ઘરમાં જ રહેવું જોઈએ. પોતે પણ એવું જ લોકોને અપીલ કરી છે કે કોઈ પણ બહાર ન નીકળે, બિનજરૂરી બહાર ન નીકળે, જરૂર હોય એવા જ વ્યક્તિઓ બહાર નીકળે. તો બિકિન યુથ પણ અત્યારે લોકોને એક અપીલ કરીને છે કે ભાઈ તમે જરૂરિયાત લોકો હોય એ જ બહાર નીકળો, બાકીના બહાર નીકળો મત. જે સરકાર દ્વારા આદેશ કરવામાં આવે છે એના આદેશનું પાલન કરો. આઝાદી રાજપૂત, બિકિન યુથ, થરાદ. બનાસકાંઠા જિલ્લામાં પશુપાલનના વ્યવસાય સાથે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો સંકળાયેલા છે અને બનાસ ડેરી દ્વારા આવા પશુપાલકોને મહિનામાં 1 તારીખ અને 15મી તારીખે પગાર આપવામાં આવતો હોય છે. ત્યારે વર્તમાન સમયમાં કોરોનાની મહામારીનો આતંક છે અને આગામી 1 તારીખના પગાર લેવા માટે જો પશુપાલકો એક સાથે બેંકોમાં ધસી જાય તો પરિસ્થિતિ વણસી શકવાની દહેશત વચ્ચે બનાસ ડેરી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સમયમાં પશુપાલકોને પગાર માટે બેંક સુધી લાંબા નહીં થવું પડે અને દૂધ મંડળી પર જ રોકડ સ્વરૂપે પગાર આપી દેવાનું નક્કી કરવામાં આવ્યું છે. ધાનેરા તાલુકાની તમામ દૂધ મંડળીઓ ઉપર બનાસ ડેરીના અધિકારીઓ, શ્રી સુપરવાઇઝર શ્રીઓ તથા ગામના મંત્રી ચેરમેન સાથે અમે મુલાકાત લઈ દરેક ગ્રાહકને માઉસ વિતરણ કરેલ અને દરેક આરોગ્ય ખાતાના અધિકારીઓને પણ જાણ કરેલ. કોઈ પણ મંડળી ઉપર ગ્રાહકો ભેગા ન થાય અને દૂર દૂર રહી 1-1 મીટરના ઉપર બધા દૂધ ભરાવે શાંતિથી, અને તમામ આપણા વડાપ્રધાન મોદી સાહેબના માર્ગદર્શન જે આપીએ તે મુજબ વ્યવસ્થા જાળવી ઘરે દરેક દૂધ ગ્રાહક પોતાના ઘરમાં બેસી રહે, એના સિવાય કોઈ બહાર નીકળે નહીં, અને દૂધ મંડળી ઉપર કોઈ બી ટોળો કરવો નહીં. બહારથી આવેલ વ્યક્તિઓને પણ પોતાના ફાર્મ હાઉસ ઉપર રહેવા માટે દરેક મંત્રીના ચેરમેન મંત્રીઓએ જાણ કરવી. વસ્તુ મંડળીઓએ અંદાજિત 100 જવાર થઈ અને 7-1 લાખ લીટર દૂધ ધાનેરા તાલુકાનું થાય છે. અચ્છા સાહેબ, કોઈ નિયમોનું પાલન ન કરે તો એના માટે જે મંડળી દૂધ મંડળીના ચેરમેન મંત્રી કમિટી સાથે ચર્ચા કરી અને અમારા ચેરમેન સાહેબ શ્રી પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા દરેક ચેરમેન શ્રીઓને કાલે આજે વાત કરી, કાલે દૂધ મંડળીના મંત્રી શ્રીઓને જાણ કરીએ. કોઈ પણ આ પાલન નહીં કરવામાં આવે તે મંડળી બંધ કરવાનું થશે તો તેના દૂધ મંડળીના ચેરમેન મંત્રી જવાબદાર રહેશે. સૂચનામાં એવી આપી છે અને અમે આખી બનાસ ડેરીની ટીમો તૈયાર કરી છે કે અમારા ખેડૂતોને સમયસર પગાર મળી રહે એ માટે અમે એવી વ્યવસ્થા ઊભી કરી છે કે દરેક દૂધ મંડળીના મંત્રીશ્રી બેંકમાંથી રોકડ પગાર લાવી અને એ રોકડ પગાર જેવી રીતે અત્યારે દૂધ ભરવાના ટાઈમે 1-1 મીટરના અંતરે ઊભા રાખીએ છીએ, એવા જ અંતરે ઊભા રાખી અને આ પગાર અમારે 30 તારીખનો પગાર રોકડમાં કરવો છે અને કોઈ લોકોને પ્રોબ્લેમ ના થાય, કોઈ લોકોને નાણાકીય પરિસ્થિતિ ઊભી ના થાય એની પૂરી કાળજી લઈએ. બનાસ ડેરીના ચેરમેન સાહેબ અને નીચેના ફૂલ સ્ટાફ એવી આખી વ્યવસ્થા કરી છે ટીમ મારફત, એટલે કોઈ પ્રોબ્લેમ બનશે નહીં, જેથી કરીને બેંકમાં પણ ભીડભાડ ન થાય, રોગચાળો ચાલે છે એની પણ અસર ન થાય અને લોકોને સારી પરિસ્થિતિમાં એમને ખૂબ આનંદકારક પગાર મળી રહે એવી વ્યવસ્થા બનાસ ડેરી તરફથી કરવામાં આવી. સાહેબ, દાણ ખૂટી જાય એવી સ્થિતિ સર્જાશે? દાણ ખૂટી જશે એટલે હાલ કોઈ એવી ખૂટી જોયો પ્રશ્ન છે નહીં, પરંતુ આ જે 21 દિવસની રજા રાખી છે એના અનુસંધાને જો કાચો માલ સમયસર અમને ના મળ્યો તો પરિસ્થિતિ બની શકે છે, એના માટે કોઈ ડેરી જવાબદાર હોઈ શકતી નથી, પરિસ્થિતિ એવી છે એટલે રહેશે કદાચ. તો આ તરફ બનાસ ડેરી દ્વારા એક મહત્વનો બીજો નિર્ણય એ લેવામાં આવ્યો છે કે બનાસ ડેરીની તમામ મંડળીઓને સેનિટાઈઝ અને હાઇજેનિક કરી દેવામાં આવી છે. અત્યારે લોકડાઉનનો સમય છે અને લોકડાઉનના આ સમયગાળા દરમિયાન દૂધ એક એવી વસ્તુ છે કે જેનો ખૂબ જ વધારે ઉપયોગ થાય છે, ત્યારે સૌથી વધુ ઉપયોગમાં લેવાતા દૂધથી કોઈ સંક્રમણ ના ફેલાય તે માટે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને જિલ્લાની તમામ દૂધ મંડળીઓ પર દૂધ ભરાવવા આવતા ગ્રાહકોને સોશિયલ ડિસ્ટન્સ રાખીને તેમનું દૂધ લેવામાં આવી રહ્યું છે.
ત્યારે બનાસ ડેરી દ્વારા ઉઠાવવામાં આવેલા આ કદમને પગલે જિલ્લાની જનતામાં દૂધને લઈ ફેલાયેલો ભય દૂર થઈ ગયો છે અને તમારા ઘરે જે દૂધનો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે તે સંપૂર્ણ સુરક્ષિત છે. લોકડાઉનનો આજે 5મો દિવસ છે અને 5 દિવસ વીતવા છતાં પણ ધાનેરાની પ્રજા લોકડાઉનને લઈ જરા પણ ગંભીર જોવામાં નથી મળી રહી. ત્યારે ધાનેરાની પ્રજાને આજે એક ધાર્મિક સંતે લોકડાઉનનો અમલ કરવા માટે અપીલ કરી છે. ધાનેરાની આસપાસના લોકો વાલેર ગામના મહંત સુંદરપુરી ધામ પ્રત્યે ખૂબ જ આસ્થા ધરાવે છે. ત્યારે આજે સુંદરપુરી ધામના મહંત સુખદેવપુરી મહારાજે લોકોને લોકડાઉન દરમિયાન ઘરમાં રહેવાની અપીલ કરી છે. બધે સેવકોએ, બધા વાલેર ગ્રામજનોએ અને મેં પણ એક સુંદરપુરી બાપજીને વિનંતી કરી છે કે એ પરમાત્મા એક આપના સેવકોને, આપના તાલુકાને, આપણા જિલ્લાને, આપણા રાજ્યને તો મોટી વાત છે પણ સમસ્ત ભારતને આ રોગ મુક્ત બનાવજે અને ક્યારેય એવા ભયંકર રોગનો કાને પણ ન સાંભળવો પડે એવી હું સુંદરપુરી મહારાજને વિનંતી કરે અને આ આરતી કરીએ. તો આપ સૌ ભાવિક ભક્તો આપ અહીંયા આવી નથી શક્યા કાનિનના આધારે, તો ઘરે બેઠા એક આ વિડીયો જોવે, આરતીના દર્શન કરે અને ખૂબ સુંદરપુરી બાપજીને વિનંતી કરજો કે ભારતની અંદર આજે નહીં કાલે નહીં પણ ક્યારેય નહીં, ક્યારે સમયની અંદર આવો રોગ ના આવે એવી સુંદરપુરી બાપજીને મારી પ્રાર્થના. અત્યારે લોકડાઉન છે ત્યારે કેટલાક લોકોને ઉપદ્રવી અને હલકી માનસિકતા ધરાવતા લોકો પણ અત્યારે મદદરૂપ બનવાના બદલે માહોલ બગાડી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર એકદમ બકવાસ પોસ્ટ મૂકીને લોકોમાં ભય ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે આવા જ એક શખ્સ સામે દિયોદર પોલીસ મથકમાં ખોટી અફવા ફેલાવવા બદલ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મોરબીથી દિયોદર તાલુકાના કુંવાતા ગામમાં આવેલો આ શખ્સ દ્વારા સોશિયલ મીડિયામાં કોરોના વાયરસને લઈ ખોટી અફવા ફેલાવવા બદલ પારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરે ફરિયાદ નોંધાવી છે. અત્યારે દેશમાં મહામારી ફેલાયેલી છે ત્યારે આવા શખ્સો દ્વારા જે રીતે ધડ અને માથા વગરના અને સચ્ચાઈથી દૂર હોય તેવા મેસેજો પોસ્ટ કરીને જે રીતે લોકોમાં ભય ફેલાવવામાં આવી રહ્યો છે ત્યારે આવી હલકી માનસિકતા ધરાવતા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી જિલ્લામાં સોશિયલ મીડિયામાં અન્ય લોકો પણ અફવા ફેલાવવાનું બંધ કરે. કોરોના વાયરસને લઈ સરકાર ખૂબ જ સક્રિય બની ગઈ છે અને ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા આ મહામારીમાં મદદરૂપ બનવા માટે મુખ્યમંત્રી રાહત ફંડની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના સાંસદ અને થરાદ એપીએમસીના ચેરમેન પરબતભાઈ પટેલે આજે એપીએમસી તરફથી 25 લાખનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડ માટે જિલ્લા કલેક્ટરને અર્પણ કર્યો છે. ક્યાંય ક્યાંય દાન આપવાની જરૂરિયાત છે ત્યારે જિલ્લાના સંસદસભ્ય તરીકે અમને મળતી ગ્રાન્ટમાંથી કોરોના માટે જિલ્લાના કલેક્ટરશ્રીને હવાલે 1 કરોડ રૂપિયા આપ્યા છે. સાથે સાથે અમને જે પગાર મળે છે એ વ્યક્તિગત રૂપમાં પ્રધાનમંત્રી રાહત ફંડમાં 1 મહિનાનો પૂરેપૂરો પગાર 1 લાખ રૂપિયા પણ જમા કરાયા છે અને સાથે સાથે મુખ્યમંત્રી રિલીફ ફંડમાં 25 લાખ રૂપિયા માર્કેટ કમિટી થરાદ તરફથી ચેરમેન તરીકે પણ આપવાનો અમારી કમિટીએ નિર્ણય કર્યો છે. જિલ્લાવાસીઓને મારી વિનંતી છે કે આપણે બધા યથાશક્તિ જ્યાં ક્યાંય પ્રવાસીઓ છે, જ્યાં ક્યાંય મજૂરો છે, કોઈ ભૂખ્યું તરશું ઊંઘે નહીં એની ચિંતા કરીએ, એને મદદ કરીએ, સેવા પરમો ધર્મમાં જોડાઈને આપણે બધા કામે લાગીએ. ડીસામાં 2 દિવસ પહેલા એસઆરપી જવાનનું ફરજ દરમિયાન મોત નિપજ્યા બાદ આજે પાલનપુરમાં પણ લોકડાઉનને લઈ ફરજ બજાવી રહેલા એક હોમગાર્ડ જવાનનું મોત નિપજ્યું છે. પાલનપુરના સિમલા ગેટ નજીક આ હોમગાર્ડ જવાન ફરજ બજાવી રહ્યો હતો તે દરમિયાન અચાનક તેનું બ્લડ પ્રેશર વધી જતાં આ જવાનને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં આ યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. કોરોના વાયરસની મહામારીને પગલે સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ રાજ્ય સરકારે આજે મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અનુસાર રાજ્યની જેલોમાં રહેલા પાકા કામના કેદીઓને પેરોલ અને કાચા કામના કેદીઓને વચગાળાના જામીન અને ઇન્ટરિમ બેલ પર આગામી 2 માસ માટે છોડવામાં આવશે. આ નિર્ણય બાદ બનાસકાંઠા જિલ્લા જેલમાં અત્યારે કુલ 300થી વધુ કેદીઓ છે. જો કે સરકારની ગાઈડલાઈન મુજબ અત્યારે 43 કેદીઓને આ લાભ આપવામાં આવશે. આવા કેદીઓને ઘરે મોકલતા પહેલા તેમની સંપૂર્ણ તબીબી પરીક્ષણ કરવામાં આવશે અને જો કોઈ કેદીના શરીરનું તાપમાન વધારે જણાશે અથવા તો તાવ કે શરદીના લક્ષણો જોવા મળશે તો આવા કેદીઓને તાત્કાલિક આઇસોલેટેડ કરવામાં આવશે.